ओम। शासनपति भगवान महावीर ने वंदन करू छु। भगवान महावीर ना अंतेवासी शिष्य अने अपना बधाना उद्धारक एवं परम कृपाणु देव श्रीमद राजचंद्र जी ने वंदन करू छु। आप सर्वे मुमुक्षु भाइयों बहनों ने आत्मभावे वंदन। बे वर्ष पछी आ अवसर आव्यो पाछो। आ कोविड महामारीए तो आखा विश्वनी अंदर केटली बधी तकलीफो उभी करी, पण अध्यात्म मार्गना जे पंथीओ छे जेने पोतानुं आत्मकल्याण ज साधवुं छे ए तो गमे तेवी परिस्थिति होय पोतानो रस्तो करी ज लेता होय छे। અને એ રીતે આવી રીતે સમૂહમાં બેસી અને સ્વાધ્યાય સત્સંગ ન થતા હોય તો ઓનલાઈન સ્વાધ્યાય સત્સંગ ચાલુ થાય અને લોકો એનો પૂરેપૂરો લાભ લેતા હોય, અને એમાં પણ બધા મુમુક્ષુઓ કે જેના અંતકરણની અંદર પરમ કૃપાળુ દેવ બિરાજમાન છે એમને તો પોતાના આત્મકલ્યાણની જ ભાવના સતત રહેતી હોય, એટલે એ પોતાના સંસારના બધા કાર્યો ગૌણ કરી અને આધ્યાત્મને જ મુખ્યતા આપી અને પોતાનો પુરુષાર્થ કરતા હોય છે। આવી રીતે ભલે કમ્પેરેટિવલી બહુ નાનો વર્ગ કહીએ, પણ એવા ઘણા લોકો કે જે કોવિડ પહેલાં જે આરાધના કરતા હતા એના કરતાં વિશેષ આરાધના કરતા થઈ ગયા। એ આ કોવિડ કે જે એક નિમિત્ત એવો બની ગયો કે કાલે શું થવાનું છે કાંઈ ખબર નથી, કેમ કે બધાએ પોતપોતાની નજર સામે કેટલા બધા મૃત્યુ જોયા, એટલે લોકોને પોતાનું આત્મકલ્યાણ સાધવાની ઇંતેજારી ખૂબ વધી ગઈ। અને એ રીતે આ કોવિડ મહામારી કદાચ ઘણા બધા લોકોને માટે થઈને ઉપકારી પણ બની। હવે પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીનો દેહોત્સર્ગ દિવસ આવતીકાલે છે, અને એ નિમિત્તે આપણે જે દર વર્ષે સ્વાધ્યાય સત્સંગ અને ભક્તિના પ્રોગ્રામ ગોઠવાતા હોય છે, બસ એ જ રીતે પાછો આ વર્ષે આપણે શરૂ કર્યું છે। અને એમાં હું સ્વાધ્યાયની અંદર અત્યારના ઉપદેશ છાયા પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીએ જે ઉપદેશ આપ્યો એ ઉપદેશની છાયા રૂપે જે વાત શ્રીમદ રાજચંદ્ર વચનામૃતમાં કહેવામાં આવેલી છે એ ઉપદેશ છાયામાંથી અત્યારના સ્વાધ્યાય કરવાનો છે। પરમ કૃપાળુ દેવ એના કર્મના ઉદયની અંદર સતત પ્રવૃત્તિશીલ જ રહેતા હતા, એને કંઈ ને કંઈ વ્યવહારિક અથવા તો સાંસારિક પ્રવૃત્તિ રહ્યા જ કરતી હતી, અને એની પોતાની આત્મદશા તો કે એની તીવ્ર જ્ઞાન દશા, એકદમ ઉચ્ચ આત્મદશા, અને આવી ઉચ્ચ આત્મદશામાં રહી અને એ બધા જે કર્મના ઉદયરૂપ વ્યવહારિક કાર્યો છે એ વ્યવહારિક કાર્યો કરતા, અને એ વ્યવહારિક કાર્યો કરતા એની અંદરે એ કાર્ય ગમે એમ કરીને પતાવી દેવું એમ નહીં, પણ જે કાર્ય એને કરવાનું હોય એ બરાબર વ્યવસ્થિત આયોજનપૂર્વક અને કાળજી રાખીને પોતે કાર્ય કરતા। પણ આવા બધા વખત પછી એને એમ થાય કે હવે નિવૃત્તિ લઈએ થોડો વખત માટે, એટલે એ નિવૃત્તિનો સમય કાઢી અને મુંબઈની બહાર નિવૃત્તિના સ્થળે જાય, અને એમાં પણ
कृपाणुदेव ने जे कुदरती सुंदर वातावरण होय के जेनी अंदर तड़ावो होय वन होय उपवन होय आवी जे जग्याओ छे ए घणी बधी पसंद पड़ती अने आवी आवी जगहोमांनी एक कोई ने कोई एक जगह अंबालाल भाई पासेथी पसंद करावता अने पछी त्यां ए निवास करता। कृपाणुदेव तो पोते પોતાની નિવૃત્તિ માટે ત્યાં જતા, એને એમ થાય કે આ નિવૃત્તિ મને મળશે તો હું જે મારી આત્મદશા આટલી બધી ઉચ્ચ આત્મદશા છે પણ એની અંદર પણ હું વિશેષ પ્રગતિ કરીશ, કેમ કે કૃપાણુદેવને શુદ્ધ સમ્યક દર્શન પ્રગટ થયું એ પછી બહુ જ ટૂંક સમયની અંદર એને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ। ये मन वचन कायाना योग थी असंग बनी गया अने एम करता करता पछी एनो क्षायिक भाव में आववानो पुरुषार्थ रहेतो हतो। एटले कृपाणुदेवनी तो इच्छा एवी ज हती के पोतानो जे वर्तमान भाव छे एनी अंदर जेटलू आराधन थई शके एटलू आराधन करी लेवू, पण कर्मना उदयनी अंदर संसार रहेलो हतो एटले एनो घणो बधो समय સંસારની પ્રવૃત્તિમાં જ જતો હતો, અને છતાં આવી નિવૃત્તિ ક્ષેત્રમાં પોતે જાય અને એ નિવૃત્તિ ક્ષેત્રની અંદર પણ આમ કુદરતી વાતાવરણની બરાબર વચ્ચે જાય કે જ્યાં કોઈ લોકો રહેતા ન હોય, વસવાટ ન હોય એવી જગ્યાએ જઈ અને પોતે આમ આરામથી બેસી, શાંતિથી બેસી અને પોતાની આરાધના કરવા ઈચ્છતા હોય ત્યાં એ પોતે જે ગામમાં ગયા હોય કે જે સ્થળે ગયા હોય ત્યાં બધે જાહેરાત થઈ જાય કે જ્ઞાની મહાત્મા પધારેલા છે। એટલે કૃપાણુદેવ જેવા એ સ્થળે જઈ અને બેસે અને હજી થોડો વખત ન થયો હોય ત્યાં લોકો એક પછી એક બધા આવવા માંડે। કૃપાણુદેવ બેઠા હોય આમ ઊંચી જગા પર, ઓટલો હોય કે ગમે તે જગા હોય, તો બધા આમ આવીને નીચે બેસવા માંડે, ફટાફટ બેસી જાય। બધાની ભાવના શું હોય કે જ્ઞાની મહાત્માના દર્શન કરીશું, એનો બોધ સાંભળશું, આવી અંદરની ભાવના બધાના અંતકરણમાં રહેતી હોય અને એવા જે લોકો આવેલા હોય એની અંદર પણ પાછા એક જ પ્રકારના બધા લોકો હોય એવું નહીં। તો ઘણા લોકોને તો એમ થાય કે જ્ઞાની મહાત્માના બે શબ્દ સાંભળી અને આપણું કંઈક કલ્યાણ થાય, આપણું સારું થાય એવી ભાવના હોય, પણ ઘણાને એમ થાય કે ચાલોને સાંભળીએ તો ખરા કે શું કહે છે। ઘણા પરીક્ષા બુદ્ધિથી આવતા હોય, ઘણા પોતે જે મત અને દર્શનની માન્યતા ધરાવતા હોય એનાથી આ કૃપાણુદેવ શું કહે છે એ સાંભળવા આવતા હોય, એટલે કે પરીક્ષા બુદ્ધિથી આવતા હોય। આમ લોકો પણ અલગ અલગ સ્વભાવ અને પ્રકૃતિના હોય અને છતાં પણ જૂના સમયની અંદર તો બધાના સંસ્કાર તો એવા હતા કે તો પણ જ્ઞાની પુરુષ છે એમ સાંભળે એટલે એનો વિનય તો કરે, એના શબ્દ સાંભળવાની ભાવના તો થતી હોય, પણ એના અંતકરણની અંદર અલગ 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 ભાવનાઓ રહેલી હોય। આમ કૃપાણુદેવ જે બધા બેઠેલા હોય એક આમ નજર નાખે બધા ઉપર, એક નજર નાખી અને એ બધાને ઓળખી લે કે આમાં કેવા કેવા પ્રકારના લોકો છે, કેવા કેવી વિચારધારા ધરાવે છે, શું છે કેમ છે, અને પછી એ જે લોકો બેઠા હોય એને અનુરૂપ બોધ આપે કે જે બોધ એ જે પણ ત્યાં બેઠેલા હોય એમાંના મોટા ભાગના લોકોને લાગતો હોય। આ એક કૃપાણુદેવની જબરજસ્ત મોટી ખૂબી હતી કે એ કેવા લોકો બેઠેલા છે એ બધું જાણી જતા હતા, એને ખ્યાલમાં આવી જતો હતો। તો અત્યારના જે ઉપદેશ છાયા કે જેમાંથી આપણે સ્વાધ્યાય લેવાનો છે એ ઉપદેશ છાયા 8 છે, અને એ વખતે કૃપાણુદેવનો મુકામ વડવામાં છે અને ભાદ્રપદ સુદ દશમ ગુરુવાર 1952 ની સાલમાં એમણે આ ઉપદેશ કરેલો છે।
तो शरुआतनी अंदर ज कृपाळुदेव शू कहे छे के कर्म गणी गणी ने नाश कराता नथी। ज्ञानी पुरुष तो सामटो गोटो वाळी अने नाश करे छे। हवे आपणे बधा अलग अलग मान्यता धरावता जे जीवो छे ए जप करिए तप करिए अनेक प्रकारनी तपश्चर्या करिए अने अनुष्ठानो करिए अने एमां पण मोटे भागे जे तप करता होय एने एम थाय के हूँ कर्मोनी निर्जरा करी रह्यो छुं। केम के जे तप के जे 12 प्रकारना तप छे એમાં બાહ્ય તપ અને આંતર તપ બંને પ્રકારના તપ આવે અને આજકાલ તો મોટે ભાગે બધા બાહ્ય રીતે જ તપ કરતા હોય છે અને દરેક જીવ પોતે થોડોક ધર્મ કરે ને એટલે એને એમ થઈ જાય કે બસ મારું કલ્યાણ થઈ જશે। પણ અજ્ઞાન અવસ્થા છે, મિથ્યાત્વથી ભરેલા છે અને તપ કરે છે તો એ તપનું ફળ તો મળે પણ એ તપથી એના બહુ થોડા કર્મો ખપે, એની નિર્જરા થાય। પણ જ્ઞાની પુરુષ કે જેણે મિથ્યાત્વને દૂર કર્યું છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી છે એટલે કે પોતાના આત્માની ઓળખાણ કરી છે, એક નાની પુરુષ તો કર્મને ગણી ગણીને નાશ કરતા નથી, એ તો સામટો ગોટો વાળી અને નાશ કરે છે। તો આ જ્ઞાન પ્રાપ્ત થયા પછીની વાત, એટલે એમ કહે છે કે અજ્ઞાની જીવ જેટલા કર્મ ખપાવે એના કરતાં અનંત ગણા કર્મ જ્ઞાની પુરુષ શ્વાસોશ્વાસમાં ખપાવે। આ જ્ઞાનની શક્તિ છે, અદ્ભુત જ્ઞાનની શક્તિ છે અને કૃપાળુદેવનું અંતકરણ કે જગતના જીવો કોઈ પણ રીતે ધર્મ કરી અને એક લક્ષ્ય બનાવે કે મારે મારું અજ્ઞાન દૂર કરી અને મારી જાતને ઓળખી લેવી છે, મારા આત્માની ઓળખાણ મારે કરી લેવી છે અને કેવી રીતે કરાય, એનો માર્ગ શું, એનો રસ્તો શું, આ બધું કૃપાળુદેવ પત્રો દ્વારા જીવોને દર્શાવે છે। એટલે આગળ કહે છે કે વિચારવાને બીજા આલંબનો મૂકી દઈ આત્માના પુરુષાર્થનો જય થાય તેવું આલંબન લેવું, કર્મબંધનનું આલંબન લેવું નહીં, આત્મામાં પરિણામ પામે તે અનુપ્રેક્ષા। તો હવે વિચારવાન જીવ છે કે જે ખરેખર શું વિચારણા કરી શકે છે, એટલે એની સદબુદ્ધિ છે અને સદબુદ્ધિ છે એટલે જે વિચાર કરે છે એ શું વિચાર કરે, શું વિચારણા કરી શકે છે। આવા જીવે તો કેમ કે આ વિશ્વની અંદર ધર્મ તો અનેક પ્રકારે થાય છે અને જે જીવ જેટલો પણ ધર્મ કરે એને એમ જ લાગે કે મેં તો ખૂબ કરી નાખ્યું, પણ કૃપાળુદેવ હવે આમ સીધી સ્પષ્ટ વાત કરે છે કે એ પોતે જે રીતે પણ પોતાનું આરાધન કરતો હોય અને એમાં જે જે આલંબનોનો એ ઉપયોગ કરતો હોય એ મૂકી દઈ અને પોતાના આત્માના પુરુષાર્થનો જય થાય તેવું આલંબન લેવું, પોતાના આત્માના પુરુષાર્થનો જય થાય, પોતે પોતાના આત્માને પ્રાપ્ત કરવો છે અને એ લક્ષ્ય જે પુરુષાર્થ કરી રહ્યો છે એ પુરુષાર્થની અંદર એ સફળ થાય, આવું આલંબન લેવું જોઈએ। બાકી
कर्म बंधन नो आलंबन लेव नहीं तो हकीकत नी अंदर मोटा भागना जीवो एमज मानता होय छे के पोताने आराधना तो खूब करवी छे अने आराधना करी अने पोताने जे ध्यान नी अंदर अंतर्मुख थई अने समाधि भाव में आवुं छे तो एने एम थाय के हूँ तो समाधि भावनी अंदर लीन बनी जाऊँ एनी अंदर एक मेक बनी जाओ के ए वक्ते मने पछी कोई बीजी वस्तुनो ख्याल न होय आवी भावना पण मोटा भागना जीवोने आम रहती तो होय अने ए भावना स कई पण वाचेलू होय के सांभळेलू होय तो ए प्रमाणे ए पुरुषार्थ करतो होय त्यां कर्मनो उदय एवो आवे के सामे उपाधि आवी शारीरिक मुश्किली आवी के बीजी कोई तकलीफ आवी तो एने एम थाय के शू करिए आ कर्म आड़ा आवे छे एटले अमारा थी पुरुषार्थ थई शकतो नथी। आम मोटा भागना जीवो पोताना कर्मना उदयनी सामे लाचार बनी जाय छे अने एने जे पुरुषार्थनुं बळ होय आंतरिक बळ होय એનું બળ એકદમ ડાઉન થઈ જાય છે ઓછું થઈ જાય છે તો આવું આલંબન ન લેતા આત્મામાં પરિણામ પામે એવું આલંબન એટલે કે એવી અનુપ્રેક્ષા કરવી જોઈએ। એટલે આપણે જે કહી જે પણ કરીએ એનું પરિણામન આપણી અંદર થવું જોઈએ। समझो कि एक नानी पुरुषना वचन सांभळा कि विषय अने कषायने कषायनो त्याग करवो तो जीव विषय अने कषायनो त्याग करवा माटे प्रयत्न करे पुरुषार्थ करे पण एने एम लागे आ तो बहु अघरू छे एटले थोड़ोक पुरुषार्थ करी अने पछी आस्ते आस्ते करीने ए बधुं वात मूकी दे। पण जेने पोताना आत्मानुं कल्याण ज साधवुं छे એને તો એ પોતે જે પુરુષાર્થ કરે છે જે આલંબન લે છે જે આ મહાપુરુષના જે વચનો સાંભળે છે એ વચનો સાંભળી સાંભળી અને એનું પરિણમન પોતાની અંદર થાય એવી રીતે પોતાની જાતને તૈયાર કરવી જોઈએ। એટલે આમ અનુપ્રેક્ષા કીધું કે આત્મામાં પરિણામ પામે તે અનુપ્રેક્ષા તો આમ જનરલી મહાત્મા પુરુષ શું કહે છે કે આપણે કોઈ પણ વસ્તુ વાંચીએ તો વાંચના પછી પૂછના પછી પરિવર્તના અને પછી વિચારવું અને ધર્મકથા એટલે કે ધર્મ વિષયની કથા કરવી આ ચાર દ્રવ્ય છે અને અનુપ્રેક્ષા એ આ ચાર દ્રવ્ય કીધા અને અનુપ્રેક્ષા છે ને એ ભાવ છે। એટલે જો ચાર અનુપ્રેક્ષા ન આવે તો એ દ્રવ્ય અનુપ્રેક્ષા છે એટલે કે એનું પરિણામન જીવનમાં થાય નહીં। હવે આટલી સાદી વાત એટલે આમ તો આટલી મહત્ત્વની વાત કૃપાળુ દેવે કરી અને આપણે એનું મહત્ત્વ જો ન સમજીએ તો વાંચનની અંદર પછી આપણે આગળને આગળ વધતા જઈએ। તો હવે આલંબન લેવાની વાત કરીને તો કે જે માટીમાં ઘડો થવાની સત્તા છે પણ દંડ ચક્ર કુંભાર આદિ મળે તો થાય તેમ આત્મા માટીરૂપ છે તેને સદગુરુ આદિ સાધન મળે તો આત્મજ્ઞાન થાય અને જે જ્ઞાન થયું હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓએ સંપાદન કરેલું છે તેને પૂર્વાપર મળતું આવવું જોઈએ અને વર્તમાનમાં પણ જે જ્ઞાની પુરુષોએ જ્ઞાન સંપાદન કરેલું છે તેના વચનોને મળતું આવવું જોઈએ નહીં તો અજ્ઞાનને જ્ઞાન માન્યું છે એમ કહેવાય છે। તો હવે માટીમાંથી ઘડો એ ઘડો એમને એમ તો નથી થતો
એને બધા સાધનો તો જોઈએ, દંડ છે, ચક્ર છે, કુંભાર છે, આ બધાની જરૂર પડે, પાણી જોઈએ, પછી ચાકડો તો આવ્યો. તો આ બધા સાધન હોય તો જ માટીમાંથી ઘોડો થાય છે. એવી રીતે જીવે પોતાનું આત્મકલ્યાણ સાધવું છે તો એને બધા સત સાધનો મળવા જોઈએ. એટલે કે સદગુરુ આદિ સાધન મળે તો આત્મજ્ઞાન થાય. તો કૃપાળુદેવે 47મો પત્ર, કે જેની અંદર ગ્રંથિભેદ કરવાની વાત લખેલી છે, અને એ ગ્રંથિભેદ કરવા માટે જે સાધનો બતાવેલા છે, કે જે સાધનમાં સત પરમાત્માની ભક્તિ, સદગુરુ, સત્સંગ, સતશાસ્ત્ર અધ્યયન, સમ્યક દ્રષ્ટિપણો અને સતયોગ, આ બધા સાધનો જીવને પ્રાપ્ત થવા જોઈએ. બીજી રીતે કહીએ, જો કે એ પત્રની અંદર તો પછી આ બધા સાધનોની અંદર સૌથી વધુ મહત્ત્વનું સાધન કયું છે, કે જે એ એક સાધન મળે તો એને અનુક્રમે બીજા બધા સાધનોની પ્રાપ્તિ થાય, એનો પણ ઉલ્લેખ કરેલો છે. પણ હકીકતની અંદર આત્મકલ્યાણને માટે થઈને જીવને જેને સતની પ્રાપ્તિ થઈ છે, એટલે કે પોતાના આત્માની ઓળખાણ થઈ છે, એવા સદગુરુ અને સતદેવ, એટલે કે કેવડી ભગવંત, આપણા તીર્થંકર ભગવાન, આ બેની પ્રાપ્તિ અને એની સાથે સાથે સતધર્મ, એટલે કે સતદેવ, સદગુરુ અને સતધર્મ, આ ત્રણ પ્રાપ્ત થાય, ત્રણે પ્રત્યે એને દ્રઢ શ્રદ્ધા, પ્રતીતિ અને વિશ્વાસ થાય, અને પછી એ સદગુરુને સમર્પિત થઈ અને એની આજ્ઞા મુજબ આરાધન કરે, તો એને એ આરાધન કરવાની અંદર પણ જે જે સાધનો જોઈતા હોય ને એ બધા સાધનો મળવા માંડે અને એ પોતાનું આત્મકલ્યાણ કરી શકે છે. પણ એ જ્ઞાન સતજ્ઞાન હોવું જોઈએ, એટલે કે ખરેખર એનું મિથ્યાત્વ દૂર થયેલું હોય અને એને આત્મજ્ઞાન પ્રગટ થયેલું હોય, એટલે કે પોતાના આત્માની ઓળખાણ થયેલી હોય, આ સાચું જ્ઞાન એને પ્રાપ્ત થયેલું હોય. બાકી ઘણા બધા જીવો એવા હોય છે કે થોડો વખત ધ્યાનમાં બેસે અને એને આમ મોટો આમ પ્રકાશ પ્રકાશ દેખાવા માંડે, એટલે એને એમ થઈ જાય કે મને ભગવાન આત્મા મળી ગયા, અથવા તો એવા એવા કંઈ ને કંઈ અનુભવો જો થતા હોય તો એને એવી ભ્રાંતિ થાય કે મને ભગવાન આત્માની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે કૃપાળુદેવ આની અંદર કહે છે કે જે જ્ઞાન થયું હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓએ સંપાદન કરેલું છે તેને પૂર્વાપર મળતું આવવું જોઈએ, અને વર્તમાનમાં પણ જે જ્ઞાની પુરુષોએ જ્ઞાન સંપાદન કરેલું છે તેના વચનોને મળતું આવવું જોઈએ, નહીં તો અજ્ઞાનને જ્ઞાન માન્યું છે એમ કહેવાય. તો આ જ્ઞાન માટે થઈને હવે કૃપાળુદેવ વિશેષ આગળ વાત કરે છે. કૃપાળુદેવ આ જ્ઞાનની એવી જે વાતચીત કરે છે, એટલે વડવાની અંદર જે લોકો આ કૃપાળુદેવનો બોધ સાંભળવા બેઠા છે ને, એ કંઈક થોડાક સમજવું હોવા જોઈએ, કે જેનાથી કૃપાળુદેવ એમને આ બધી વાત દર્શાવી રહ્યા છે. તો જ્ઞાન બે પ્રકારના છે, એક બીજભૂત જ્ઞાન અને બીજું વૃક્ષભૂત જ્ઞાન. પ્રતીતિ એ બંને સરખા છે, તેમાં ભેદ નથી, પણ વૃક્ષભૂત જ્ઞાન કેવળ નિરાવરણ થાય ત્યારે તે જ ભવે મોક્ષ થાય, અને બીજભૂત જ્ઞાન થાય ત્યારે છેવટે 15 ભવે મોક્ષ થાય. તો બીજભૂત જ્ઞાન અને વૃક્ષભૂત જ્ઞાન, આમ પ્રતીતિ એ બંને સરખા, કેમ કે બીજભૂત જ્ઞાન છે એની અંદર પણ આત્માની પ્રતીતિ છે, અને વૃક્ષભૂત જ્ઞાન છે એની અંદર તો પછી એ આત્માની ઓળખાણ થઈ, એટલે કે એ પ્રાથમિક દશાથી કરી અને પછી એની દશા વધતા 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 છેક 12મા ગુણસ્થાનકના અંત સુધી અથવા તો 13મા ગુણસ્થાનક સુધી પહોંચી જાય.
ये वृक्षभूत ज्ञान। तो आ वृक्षभूत ज्ञान एटले के आम आपणे कहीए तो एनु फळ केवल ज्ञान छे अने ए जीव एज भवे मुक्त थाय। ज्यारे बीजभूत ज्ञान छे ए बीजभूत ज्ञाननी अंदर तो जीवे चौथे गुण स्थाने के थी पोतानो पुरुषार्थ करी करी अने प्रगति करीने आगळ वधवानुं छे, एटले के गुण स्थानक आरोहण करता जवानुं छे। अने आम आ पुरुषार्थ करता कदाच एक भावमां न पूरुं करी शके तो बे भाव, बेमां न थाय तो त्रण भाव, त्रण भावमां न थाय तो चार पांच, क्यांक वळी पाछो मोहराजानी पकड़मां आवी गयो, चारित्र मोहनीय कर्मए एने हैरान करी मूक्या तो वळी पाछो थोड़ोक पाछो वळे पण पाछो ठेकाणे पड़े। आम करता करता ए जीव पंदर भवे तो मुक्त थाय छे, जेने बीजभूत ज्ञान छे। आत्मा अरूपी छे एटले के वर्ण गंध रस स्पर्श रहित वस्तु छे, अवस्तु नथी। तो हवे आत्मा आपणे बधा अहीं बैठेला छीए, बधाने आत्म स्वरूपनी प्राप्ति करवानी तो भावना छे ने, तीव्र भावना छे। बधाने एम थाय छे ने कि हवे आ जन्म मरणना दुःखथी मुक्त थवुं छे, हवे आ संसारनो दुःख न जोईए। तो दरेक जीवने मुक्त थवानी भावना थाय, पण ए आत्मा केवो छे? आत्मा तो आपणी अंदर ज बेठो छे, अने ए आत्माने आ पुद्गलना बनेला शरीर जेने आपणे स्थूळ शरीर कहीए ए शरीरनो संयोग थयो छे। पण आत्माने भ्रांति छे कि आ शरीर ए ज हूँ, अने ए भ्रांति छे तो ए भ्रांति ज्यां सुधी एनी दूर न थाय त्यां सुधी ए पोताना आत्मस्वरूपनी ओळखाण न करी शके। એટલે પાછો આત્મા અરૂપી એટલે દેખાય નહીં, જેમ કે અમારો હાથ ફરે છે એ આકાશમાં ફરે છે, તો આ આકાશ છે એ પણ એક દ્રવ્ય છે અને એ અરૂપી છે, આપણે એને જોઈ શકતા નથી। એવી રીતે જ આપણો આત્મા એ પણ અરૂપી છે, આપણે જોઈ ન શકીએ, અનુભવ કરી શકીએ પણ એને જોઈ ન શકાય। એટલે આત્મા અરૂપી છે, જ્યારે આ પૂદગલનું બનેલું શરીર એને વર્ણ છે, ગંધ છે, રસ છે, સ્પર્શ છે, આ બધું એને રહેલું છે કે જે આપણને બરાબર ખ્યાલમાં આવે છે આ શરીરથી કે આ શરીરનો રંગ કેવો છે, પછી એની જે સ્પર્શેન્દ્રિય છે કે જેનાથી સ્પર્શથી આપણે અનુભવ કરી શકીએ છીએ કે આ વસ્તુ શું છે, એમ આ વર્ણ ગંધ રસ સ્પર્શ આ બધું પૂદગલને રહેલું છે। પણ એ પૂદગલ છે એ જડ છે, જ્યારે આપણો આત્મા છે એ ચેતન છે પણ અરૂપી છે। પણ ઘણાને એમ થાય કે જે વસ્તુ અરૂપી છે એ ખરેખર હશે કે નહીં, કેમ કે જે અરૂપી હોય આપણે એનો અનુભવ કેમ થાય, એને આપણે જોઈ કેમ શકીએ? એટલે અનેક દર્શનો, અનેક જીવો એવી માન્યતામાં હોય કે આત્મા છે ને એ વસ્તુ નથી, એ અવસ્તુ છે। પણ હવે કૃપાળુદેવ ખાતરી કરીને કહે છે કે આત્મા અરૂપી છે એટલે કે વર્ણ ગંધ રસ સ્પર્શ રહિત વસ્તુ છે, અવસ્તુ નથી। બીજી વાત કે આપણે છ પદનો પત્ર કે જેનાથી બધા પરિચિત, અને એ છ પદ છે એની અંદર સમ્યક દર્શનનો નિવાસ છે, અને એમાં પહેલું જ પદ આત્મા છે। ભલે આપણે આત્માને ઓળખતા નથી, આત્માને જોઈ શકતા નથી, પણ શ્રદ્ધાથી મહાપુરુષના વચનથી આપણને ખાતરી હોવી જોઈએ કે નહીં, આત્મા તો છે જ। એ રીતે પછી બીજા પદમાં, ત્રીજા પદની અંદર, બધાની અંદર અંદરથી તો શ્રદ્ધાથી પણ ખાતરી હોવી જોઈએ, અને એ શ્રદ્ધાથી એની શ્રદ્ધા દ્રઢ થાય પછી એને ખબર પડે કે ભાઈ આત્મા તો છે, તો એ પ્રાપ્ત કરવા માટે થઈને પુરુષાર્થ કરે।
षड दर्शन जेने बांध्या छे तेने बहुज डापण वापर्यु छे। कृपाळुदेवे कोई अपेक्षा थी आ षड दर्शननी वात आ एना बोधनी अंदर करी के जेमा छ दर्शन छे एमा जैन छे, बौद्ध छे, वेदांत छे, सांख्य छे, न्याय छे, वैशेषिक छे अने ए उपरांत पण चारवाक दर्शन पण कहेवाय छे। पण आ बधा जे जेने दर्शननी रचना करी એ ને બહુ જ ડાપણ વાપર્યું છે એમ કહે છે। આટલી આટલી વાત થયા પછી આપણે આગળ જોઈએ કે બંધ ઘણી અપેક્ષાએ થાય છે પણ મૂળ પ્રકૃતિ આઠ છે તે કર્મની આંટી ઉકેલવા માટે આઠ પ્રકારે કહે છે। તો કર્મનો બંધ આમ અજ્ઞાની જીવ છે ને કે સવારથી ઉઠીને રાત સુધી જે પણ કરે ને એમાં એનું બંધન ચાલતું જ હોય। કેમ? તો કે એના પાયાની અંદર રાગ અને દ્વેષ બેઠેલા છે, એના પાયાની અંદર મિથ્યાત્વ રહેલું છે એટલે કે અજ્ઞાન રહેલું છે, એટલે એ જે કંઈ પણ કરી રહ્યો છે ને એ બધું અવળું કરે છે, ઉલટું કરે છે, એટલે કે શરીર એ જ હું એમ માનીને બધું કરે છે। હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું એમ માની અને એ માન્યતા સ એના કાર્ય નથી થતા અને એટલા માટે થઈને એ અનેક પ્રકારથી કર્મનું બંધન કૈરાજ કરે છે, કૈરાજ કરે છે। અને એ આત્મસિદ્ધિમાં તો કહ્યું છે કે કર્મ અનંત પ્રકારના અને તેમાં મુખ્ય આઠ, તો એમાં મૂળ પ્રકૃતિ આઠ છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, મોહનીય, નામ, ગોત્ર, આયુષ્ય અને વૈદનીય, એ આઠ છે। એ કર્મની આંટી ઉકેલવા માટે આઠ પ્રકારે કહી છે। તો હવે એ કર્મની આંટી છે ને ઉકેલવાની છે અને એ બધા જે અનંતા કર્મ છે એને પહેલાં 158 પ્રકૃતિમાં સમાયો અને એ 158 ને આઠની અંદર સમાયો, એ આંટી આપણે ઉકેલવાની છે। સંપૂર્ણપણે આંટી ઉકલી ગઈ તો આપણો મોક્ષ, પણ કૃપાળુદેવે શું કીધું કે કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ। હવે અનંતા કર્મ 158 પ્રકૃતિ એને આઠમાં વેચી અને એ આઠમાં પણ સૌથી વધુમાં વધુ હેરાન કરનાર મોહનીય કર્મ છે। કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ, હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ। હવે આ મોહનીય કર્મ છે એમાં એક દર્શન મોહ છે અને બીજો ચારિત્ર મોહ છે। દર્શન મોહ છે ત્યાં સુધી અજ્ઞાન છે, દર્શન મોહ છે ત્યાં સુધી આપણે મિથ્યાત્વ છે, દર્શન મોહ છે ત્યાં સુધી અવળી સમજણ છે, એટલે કે પોતે જે નથી એમાં મારાપણાની માન્યતા, એટલે કે આ શરીર એ જ હું એ જે માન્યતા છે એ દર્શન મોહનીય કર્મનું આવરણ છે એટલા માટે છે। તો કૃપાળુદેવે એ દર્શન મોહ અને ચારિત્ર મોહ બે કીધા અને એ દર્શન મોહ કાઢવા માટે જોઈએ બોધ અને ચારિત્ર મોહને દૂર કરવા માટે જોઈએ વિતરાગતા, આ પાછો રસ્તો બતાવ્યો અને આ બતાવી અને એટલું બધું સહેલું કરી દીધું, સહેલું એટલે કે સમજણની અંદર સમજણ અને એને પુરુષાર્થની અંદર કેવી રીતે સરળતાથી કરવું, કેમ કે અત્યારના લોકોને એમ થાય કે આખો જે કર્મ ગ્રંથ છે એ આપણે વાંચી નાખીએ, બરાબર સમજી લઈએ, બીજા ગ્રંથો વાંચી લઈએ, સમજી લઈએ, એમ જીવને પોતાને ખૂબ વાંચવાની અને અનેક પ્રકારની આરાધના કરતો હોય જીવ, પણ આ જીવ છે ને યથાતથ્ય સમજણથી નથી કરતો કે મારે પ્રથમ દર્શન મોહ કાઢવાનો છે, આ જે અનંત પ્રકારના કર્મ છે એમાંથી મારે આ મોહનીય કર્મ અને એમાં એનો પણ એક પાર્ટ દર્શન મોહ છે એ મારે દૂર કરવાનો છે। જો જીવ આ ભવની અંદર દર્શન મોહને દૂર કરે તો એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય, કદાચ એ મોટો ગઢ જીતી લે,
એટલે કે મોક્ષની પ્રાપ્તિ કરવી છે એના પ્રયાણની અંદર સૌથી પહેલો વધુમાં વધુ અડચણ કરનાર જે ગઢ છે એ દર્શન મોહનો ગઢ છે. અને એ દર્શન મોહ ઉપર જો જીવ કે એને મારે કેવી રીતે હટાવવો, એના માટે શું કરવો, એનો રસ્તો શું, એનો માર્ગ શું, આ ભગવાન મહાવીરે શું માર્ગ બતાવ્યો, પરમ કૃપાળુ દેવે શું માર્ગ બતાવ્યો, એમ બરાબર સંશોધન કરી અને માર્ગ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે કે મારે બસ દર્શન મોહ જ કાઢવો છે. તો આ કર્મની આટી ઉકેલવા માટે આઠ પ્રકારે કહી છે. હવે એમાં આયુષ્ય કર્મ એક જ ભવનું બંધાય, વિશેષ ભવનું આયુષ્ય બંધાય નહીં, અને જો બંધાતું હોય તો કોઈને કેવળ જ્ઞાન ઉપજે નહીં. હવે આઠ પ્રકારના કર્મની અંદર એક આયુષ્ય કર્મને છોડી અને બાકીના જે બધા કર્મો છે એનાથી તો જીવનું ભવભ્રમણ ઘણું બધું વધી જાય. અને જો આયુષ્યનું પણ બંધ એક જ ભવનો બંધ ન પડે તો જીવનું કલ્યાણ જ ન થઈ શકે. એટલા માટે આયુષ્ય બધાનું આયુષ્ય છે ને આના પછીના ભવનું જ બંધાય. પછી એ જ્યારે આપણે આ દેહ છોડીને એ ભવમાં જઈએ પછી એ ભવની અંદર એના પછીના ભવનું આયુષ્ય બંધાય, પણ એક જ ભવનું બંધાય. તો આટલી વાત કર્યા પછી કૃપાળુદેવ કહે છે કે જ્ઞાની પુરુષ સમતાથી કલ્યાણનું જે સ્વરૂપ બતાવે છે તે ઉપકારને અર્થે બતાવે છે. જ્ઞાની પુરુષો માર્ગમાં ભૂલા પડેલા જીવોને સીધો રસ્તો બતાવે છે. જ્ઞાનીને માર્ગે ચાલે તેનું કલ્યાણ થાય. જ્ઞાનીના વિરહ પછી ઘણો કાળ જાય એટલે કે અંધકાર થઈ જવાથી અજ્ઞાનની પ્રવૃત્તિ થાય અને જ્ઞાનીઓના વચનો ન સમજાય અને તેથી લોકોને અવળું ભાસે, ન સમજાય તેથી લોકો ગચ્છના ભેદ પાડે છે. ગચ્છના ભેદ જ્ઞાનીઓએ પાડ્યા નથી, અજ્ઞાની માર્ગનો લોભ કરે છે, જ્ઞાની થાય ત્યારે માર્ગનો ઉદ્યોત કરે છે. અજ્ઞાનીઓ જ્ઞાનીની શામા થાય છે. પણ શું કરવું જોઈએ જીવે? તો કે સન્મુખ થવું જોઈએ, કારણ કે શામા થવાથી ઉલટો માર્ગનું ભાન નથી. હવે આમ કૃપાળુદેવના અંતકરણની અંદર એટલી બધી કરુણા ભરેલી હતી કે એણે જોયું આમ પોતે આ જગત ઉપર આમ નજર મારી, નજર લગાવી તો એને એમ લાગ્યું કે લોકો ધર્મ તો ખૂબ કરે છે પણ ખરેખર ધર્મ કરી અને મોક્ષ પામવા માટેનો જે સત્માર્ગ, સાચો માર્ગ, મોક્ષ માર્ગ એની લોકોને ખબર નથી. અને લોકો અનેક રીતે પોતપોતાની રીતે પોતપોતાની સમજણ પ્રમાણે પોતાના કુળ ધર્મની અંદર જે રીતે ધર્મ ચાલ્યો આવતો હોય એ રીતે અથવા તો એમને જે પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવે એ પ્રમાણે ધર્મ કર્યા કરે છે. પણ હકીકતની અંદર પોતાનું આત્મકલ્યાણ સાધવા માટે સત્ય મોક્ષ માર્ગ શું એ તો બહુ બહુ ઓછા લોકો જાણે છે. અને એટલા માટે થઈને જ આ વર્તમાનની અંદર કેટલા બધા ખાલી જૈન ધર્મના વિચાર કરીએ તો કેટલા ગચ્છ અને એના ભેદ પડી ગયા. કૃપાળુદેવ કહે છે કે અમારા વખતની અંદર 100 ગચ્છ હતા, હવે એ 100 વર્ષ કે 125 વર્ષના ગાળાની અંદર તો એમાં કેટલો બધો ઉમેરો થઈ ગયો. આમ મલ્ટિપ્લિકેશન જ આપણે કહીએ તો ચાલે. અને મતભેદ કેટલા, નાની નાની બાબતની અંદર મતભેદ. અને ભગવાન મહાવીરને માનનાર બંને એમ જ કહે કે હું જે કહું છું એ જ સાચું, બીજો જે કહે છે એ ખોટું. આ પરિસ્થિતિ વર્તમાનમાં જીવોની થઈ છે. તો આવા આવા વખતની અંદર ભલે કડીકાળ કહેવાય, પંચમકાળ એટલે કે કડીકાળ કહેવાય, હુંડ અવસર્પિણી એવો આ કાળ કે જેની અંદર જ્ઞાની પુરુષોનો અભાવ થયો અને કદાચ જે જ્ઞાનીઓ છે એ ખૂણે ખાચરે છે, લોકો એને ઓળખી ન શકે. કદાચ જ્ઞાની શામાં મળે તો પણ એને જ્ઞાની તરીકે ઓળખવો એ સૌથી વિકટમાં વિકટ કાર્ય છે. આવા સમયની અંદર આ માર્ગની ધુરા કોના હાથમાં આવી? તો કે વિદ્વાનોમાં. ખૂબ જે બુદ્ધિશાળી છે, ખૂબ ભણેલા છે,
भले अज्ञान थी भरेला है, ये पोतानी बुद्धिए जे आगमो है एना अर्थ करे छे, अने पोते जे अर्थ कर्यो ए ज साचुं छे एम माने छे। अथवा तो कंईक नानी नानी बाबतमां मतभेद थाय एटले बे आचार्य होय बने छूटा पड़े अने बे गच थई जाय। आ परिस्थिति आ जैन दर्शननी एवा काळे भले जगतना एक खूणामां पण परम कृपाळु देव श्रीमद राजचंद्रजी जे थया કે જેને ખરેખર ભગવાન મહાવીરનો સત્ય મોક્ષ માર્ગ શું છે એ બતાવવા માટે પ્રયત્ન કર્યો, એ લોકોને સમજાવવા માટે પ્રયત્ન કર્યો, અને કૃપાળુદેવની હયાતી હતી એ વખતે પણ ખરેખર કૃપાળુદેવને ખૂબ સદાચારી માને, સારા માણસ તરીકે માને, પણ એ આત્મજ્ઞાની પુરુષ છે એવી માન્યતા બહુ બહુ ઓછા લોકો ને હોય। કેમ? તો કે એનો વેશ એ ગૃહસ્થ વેશ હતો, એટલે એ ગૃહસ્થ અને જ્ઞાની એમ માનવા માટે લોકો તૈયાર ન થાય, અને છતાં કૃપાળુદેવના અંતકરણની અંદર એટલી બધી કરુણા હતી કે લોકો સાચો માર્ગ જાણે, અને એટલા માટે જ એમને તો આ જે સંસારરૂપી કર્મનો ઉદય હતો એ જલ્દીથી પૂરો થાય અને પોતે સંસાર ત્યાગ કરી અને લોકોને સત્ય માર્ગની સન્મુખ લાવવા આવી એમની ભાવના હતી। પણ એમાં પણ કાળ કામ કરી ગયો અને એનું આયુષ્ય ટૂંકું હતું, એટલે એ પોતે સંસાર ત્યાગ કરીને જે બોધ આપવા માગતા હતા એ કાર્ય ન થયું, અને ન થયું છતાં એમને જે કહેવું હતું એ આ બધા પત્રો દ્વારા અથવા તો આ જે એમને આપેલો બોધ છે એ દ્વારા આપણને જે મળી રહ્યું છે એ પણ ઘણું ઘણું છે। જેને ખરેખર આત્મકલ્યાણ કરવું છે એના માટે થઈને આની અંદરથી સત્ય માર્ગ એને પ્રાપ્ત થઈ જ જાય। એટલે જ્ઞાની પુરુષ ક્ષમતાથી કલ્યાણનું જે સ્વરૂપ બતાવે છે તે ઉપકારને અર્થે બતાવે છે, અને જ્ઞાની પુરુષ માર્ગમાં ભૂલ્યા પડેલા જીવને સીધો રસ્તો બતાવે છે કે ભાઈ તું આમ આડો ફંટાઈ ગયો છે પણ રસ્તો તો આ છે। જ્ઞાનીને માર્ગે ચાલે ભાઈ, હવે આ એક વચન એવું છે કે એને યથાતથ્ય રીતે સમજવું જોઈએ કે જ્ઞાની જે માર્ગ બતાવે એ માર્ગે ચાલે તો જીવનું ચોક્કસ કલ્યાણ થાય। અને આપણે જોઈએ તો પરમ કૃપાળુદેવને ખરેખર આત્મજ્ઞાની પુરુષ તરીકે ભલે બહુ થોડા લોકો ઓળખતા હતા, બહુ જ થોડા લોકો, અને એની અંદર પણ પરમ કૃપાળુદેવની કૃપા પ્રાપ્ત કરી અને ઉચ્ચ દશા સુધી પહોંચેલા જીવો તો 3-4, અને થોડા ઘણા જીવો એને જ્ઞાની તરીકે સ્વીકારતા હતા, ઘણા લોકો એને આંતરિક રીતે કંઈક ઓળખતા હતા, પણ એ સંખ્યા કેટલી? તો કે એ સંખ્યા બહુ ઓછી, બાકી બધા પોતપોતાની કલ્પના મુજબ જ્ઞાની કોને કહેવાય એમ માની અને પોતાને એમ લાગે કે એનો બોધ સાંભળવો છે તો ઠીક છે, નથી સાંભળવો તો છોડી દે। તો જ્યારે આવા તીવ્ર જ્ઞાનયુક્ત જ્ઞાની મહાત્મા પુરુષ અને એનો સમાગમ જીવને થાય, લોકો એને ઓળખે, એના શરણમાં જાય, તો એ જીવનું કલ્યાણ તો ચોક્કસ થાય અને થાય જ। તો જ્ઞાની પુરુષ માર્ગમાં ભૂલા પડેલા જીવને સીધો રસ્તો બતાવે છે, જ્ઞાનીના માર્ગે ચાલે તેનું કલ્યાણ થાય। જ્ઞાનીના વીરા પછી ઘણો કાળ જાય એટલે કે અંધકાર થઈ જવાથી અજ્ઞાનની પ્રવૃત્તિ થાય અને જ્ઞાની પુરુષના વચનો ન સમજાય। હવે જ્ઞાની પુરુષે ખરેખર મોક્ષ માર્ગ એટલે કે તારે મિથ્યાત્વ દૂર કરવું છે એનો આ રસ્તો છે, અને જીવ પરંપરાથી શું માને કે જે કંઈ પણ ધર્મ આ ખોટું છે એમ નથી કહેતો કહેવાનો, અને કૃપાળુદેવ પણ બહુ સ્પષ્ટતા કરી છે કે પોતે જે રીતે ધર્મ કરતો હોય, સેવા પૂજા ચૈત્ય વંદન કરતો હોય અથવા તો જપ તપ ક્રિયાઓ કરતો હોય, તપશ્ચર્યાઓ કરતો હોય, સામાયિક કરતો હોય, પ્રતિક્રમણ કરતો હોય, દિવસમાં બબે સામાયિક કરતો હોય, સામાયિક અને પ્રતિક્રમણ કરતો હોય, પણ એ જીવને એમ જ લાગે કે આ જ સાચો માર્ગ છે।
કૃપાળુદેવ એમ કહે છે કે જે મોક્ષ પ્રાપ્ત કરવા માટેનો જે માર્ગ છે એમાં માર્ગની અંદર તારે મિથ્યાત્વ દૂર કરવું જોઈએ, અને મિથ્યાત્વ દૂર કરવા માટેનો આ રસ્તો કે જે રસ્તો દેવ ગુરુ અને ધર્મની શ્રદ્ધાથી શરૂ થાય છે, આ રસ્તો તારે અંગીકાર કરવો જોઈએ તો જ તું તારું કલ્યાણ કરીશ. પણ લોકો સમજી ન શકે, લોકોને એમ જ લાગે કે અમે જે રીતે ધર્મ કરીએ છીએ એના કરતાં આ તો કંઈક જુદું કહે છે, આવો તે કંઈ ધર્મ હોતો હશે એવું લોકોને થાય. પણ આવા જ્ઞાની પુરુષના જે સત્ય વચન છે એ બહુ જ ઓછા લોકો સમજી શકે છે. એટલે ગચ્છના ભેદ જ્ઞાનીઓએ પાડ્યા નથી. અજ્ઞાની માર્ગનો લોપ કરે છે, જ્ઞાની થાય ત્યારે માર્ગનો ઉદ્યોગ થાય છે. અજ્ઞાનીઓ જ્ઞાનીની શામાં થાય છે, પાછા શામાં થાય, આપણે બધો અનુભવ કરી રહ્યા છીએ બધા કે શું પરિસ્થિતિ છે. પણ હકીકતની અંદર માર્ગની સન્મુખ થવું જોઈએ, કેમ કે જો શામાં થાય તો માર્ગનું ભાન પણ ન રહે અને કર્મના ગાઢા બંધન થાય. બાળ અને અજ્ઞાની જીવો નાની નાની બાબતોમાં ભેદ પાડે છે. ચાંદલો અને મુખપટ્ટી વગેરે આગ્રહમાં કલ્યાણ નથી. અજ્ઞાનીને મતભેદ કરતાં વાર લાગતી નથી. જ્ઞાની પુરુષો રૂઢિ માર્ગને બદલે શુદ્ધ માર્ગ પ્રરૂપતા હોય તો એ જીવને જુદું ભાષે, અને જાણે કે આપણો ધર્મ નહીં. જે જીવ કદાગ્ર રહિત હોય તે શુદ્ધ માર્ગને આદરે. જેમ વેપાર ઘણા પ્રકારના હોય પણ લાભ એક જ પ્રકારનો હોય, વિચારવાનોનો તો કલ્યાણનો માર્ગ એક જ હોય, જ્યારે અજ્ઞાનના માર્ગ અનંત છે. તો હવે આપણે જે વાતચીત કરી એમાં વિશેષ કૃપાળુદેવ પોતે જ આગળ જણાવી રહ્યા છે કે બાળ અને અજ્ઞાની જીવો નાની નાની વાતમાં મતભેદ પાડે છે. કોઈની મૂપતિ મોટી હોય, કોઈની નાની હોય, કોઈની મૂપતિ ન હોય, હાથમાં રૂમાલ હોય, પણ એ બધા એમ જ માને કે અમે જે કરીએ છીએ એ જ સાચું. ચાંદલા મુખપટ્ટી બધું આવ્યું ને, આવી સાવ કેવી વાત કે જેની અંદર મતભેદ, તિથિનો ભેદ, તો સંવત્સરી તો કોઈ કે ચોથને દિવસે સાચું, તો કોઈ કે નહીં પાંચને પાંચમને દિવસે, અને બધા જ પાછા આગમનો આધાર આપે કે આગમ આમ કહે છે. તો હવે આ બધી પરિસ્થિતિ એવી છે કે પાછા એ ભેગા પણ ન થાય, એના મતભેદ ભૂલે પણ નહીં, એટલે કે પોતે જે મતની માન્યતામાં હોય એ મતનો આગ્રહ બળવાન હોય, એટલે કે મતાગ્રહ આ બળવાન હોય, એ પોતાનો જે આગ્રહ છે એ છોડવા તૈયાર ન થાય, તો પછી એને સાચી વાતનો ખ્યાલ નથી આવતો. એટલે જ્ઞાની પુરુષ જે આ રૂઢિગત રીતે લોકો ધર્મ કરતા હોય છે એને બદલે શુદ્ધ માર્ગ પ્રરૂપતા હોય છે, અને એ શુદ્ધ માર્ગ પ્રરૂપતા હોય ને લોકોને જુદું લાગે અને કે આ આપણો ધર્મ નહીં. તો જે જીવ કદાગ્ર રહિત હોય, હવે આની અંદર આ શબ્દ એવો કદાગ્ર, હવે કદાગ્ર તો સંસારની અંદર તો ઘણા હોય, દરેક જીવ પોતાના સંસારની અંદર આવા કદાગ્રહનો અનુભવ પોતાનાથી થતાનો તો પોતાને ખબર ન પડે કે મારામાં કદાગ્રહ છે, પણ બીજાનો કદાગ્રહ હોય તો તરત જ ખ્યાલમાં આવી જાય કે આ બધા કદાગ્રહીઓ છે, એ કે એ સાચું એમ માને છે. પણ એ તો સંસારિક વાતચીત થઈ, ધર્મની બાબતમાં કદાગ્રહ કે હું જે કહું છું એ જ સાચું, બાકી બધું ખોટું. પણ જેને કલ્યાણ કરવું છે, જેને શુદ્ધ માર્ગની પ્રાપ્તિ કરવી છે, એને પોતાની અંદર રહેલા કદાગ્રહને દૂર કરવો જ જોઈએ. કૃપાળુદેવે સુભાગભાઈ મુનિશ્રી ખંભાતના મુમુક્ષુઓ આ બધાને આ કદાગ્રહ હઠાગ્રહ દુરાગ્રહ આ બધું દૂર કરવા માટે થઈને ભલામણ કરેલી છે શરૂઆતની ભૂમિકામાં. તો હકીકતની અંદર ભલે ગમે તે પ્રકારનો વેપાર હોય પણ સરવાળે તો નફો જ વિચારવાનો ને, નફો એક પ્રકારનો, એમ જીવે પોતાનું કલ્યાણનો જ વિચાર કરવો જોઈએ.
જેમ પોતાનું છોકરું કુબડું હોય અને બીજાનું છોકરું ઘણું રૂપાળું હોય પણ રાગ પોતાના છોકરા પર આવે અને તે સારું લાગે, તેવી જ રીતે કુળધર્મ પોતે માન્યા છે તે ગમે તેવા દૂષણવાળા હોય તો પણ સાચા લાગે છે. વૈષ્ણવ, બૌદ્ધ, શ્વેતાંબર, ઢૂંઢિયા, દિગંબર, જૈન આદિ ગમે તે હોય પણ જે કદાગ્ર રહિતપણે શુદ્ધ સમતાથી પોતાના આવરણો ઘટાડશે તેનું જ કલ્યાણ થશે. તો હવે દાખલો આપ્યો, ભલે પોતાનું છોકરું ગમે એવું કોબળું હોય પણ એને એમ જ લાગે કે એ જ સારું છે, એને બીજા ભલે ગમે તેવા રૂપાળા છોકરા હોય પણ એ સારા ના લાગે. બસ આવી જ રીતે કુળ ધર્મની બાબત છે કે પોતાનો ધર્મ જ સાચો અને સારો એ જ પોતાને ગમે. એટલે પછી હવે કૃપાળુદેવે થોડીક બ્રોડ દ્રષ્ટિ વાપરીને કહે છે કે વૈષ્ણવ હોય, બૌદ્ધ હોય, શ્વેતાંબર હોય, ઢૂંઢિયા હોય, દિગંબર હોય, જૈન આદિ ગમે તે હોય પણ કદાગ્ર રહિતપણે શુદ્ધ સમતાથી પોતાના આવરણને ઘટાડશે, પોતાના કર્મના આવરણને ઘટાડશે એનું જ કલ્યાણ થશે. હવે સામાયિક, તો સામાયિક કાયાના યોગ રોકે, આત્માને નિર્મળ કરવા માટે કાયાનો યોગ રોકવો, રોકવાથી પરિણામે કલ્યાણ થાય, આટલી વાત સામાયિક માટે કરી. હવે શું કહે છે કે કાયાની સામાયિક કરવા કરતાં આત્માની સામાયિક એક વાર કરો, જ્ઞાની પુરુષના વચનો સાંભળી સાંભળીને ગાંઠે બાંધો તો આત્માની સામાયિક થશે. આ કાળમાં આત્માની સામાયિક થાય છે, કૃપાળુદેવ કહે છે, ભલે પંચમ કાળ છે પણ આત્માની સામાયિક કરવી હોય તો થઈ શકે છે. મોક્ષનો ઉપાય અનુભવ ગોચર છે, જેમ અભ્યાસે અભ્યાસે કરીને આગળ જવાય તેમ મોક્ષ માટે પણ છે. તો આમ તો સામાયિક કરવા બેસે એટલે લગભગ બધાના વડીલો છે, મોટી ઉંમરના છે, અથવા તો પોતે અથવા તો પોતાની નાની ઉંમરના કે જે બધા સામાયિક કરવા બેઠા હોય એટલે બરાબર એક આસન ઉપર બેસે, પછી સામાયિક પૂરી ન થાય ત્યાં સુધી એ આસનમાંથી એને હટાય નહીં, ત્યાંથી ઊભા ન થવાય. પછી મૌન, બોલવાનું નહીં, અને પછી સમભાવની સાધના કે પોતાને સમભાવની, પણ એ પોતાને સામાયિકની અંદર સમભાવ રાખવો જોઈએ એ તો મોટાભાગના સામાયિક કરનારને ખબર જ નથી. સામાયિક કરનાર જીવને તો બધા સંસારી વિચારો ચાલ્યા કરતા હોય, બહેનો હોય તો બહેનના કાર્યો એને સામાયિકમાં જ યાદ આવે વધુમાં વધુ, અને ભાઈઓ હોય તો વેપારના કાર્યો સામાયિકની અંદર જ યાદ આવે, પણ હકીકતની અંદર એ પોતે સામાયિકની અંદર જે પણ પોતાના કર્મના ઉદય મુજબ થતું હોય પણ એની અંદર એ ન રાગભાવ થવા દે ન દ્વેષભાવ થવા દે, એ સમભાવમાં રહે એ જ સાચી સામાયિક છે. આવી સાચી સામાયિક થવી જોઈએ, પણ આવું સામાયિકનું સ્વરૂપ જીવ સમજતા નથી, સમજતા હોય તો આચરી શકતા નથી. એટલે કૃપાળુદેવ કહે છે કે તમે ભલે કાયાને રોકીને બેઠા હો, ભલે એનાથી કદાચ કલ્યાણ થાય આપણે એમ માની લઈએ કે કલ્યાણ થાય, પણ કાયાની સામાયિક કરવા કરતાં આત્માની સામાયિક એક વાર કરો. બસ આ આત્માની સામાયિકની અંદર કોઈને કોઈ રીતે આવવાનું છે, કેમ કે જીવ પોતાનું અજ્ઞાન દૂર કરી અને જ્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરે છે પછી આત્માની અંદર સામાયિક ભાવ એટલે કે સમભાવ એ સહજ છે, એ સ્વાભાવિક છે, ઓટોમેટિક એ પોતાના સ્વાભાવિક ભાવમાં આવી જ જાય. અને આ સ્વાભાવિક ભાવમાં આવી ગયો, આ સમભાવમાં આવી ગયો એટલે જે આપણે હમણાં થોડી વાર પહેલાં વાત કરીને કે જ્ઞાની પુરુષ શ્વાસોશ્વાસમાં અનંત કર્મો ખપાવે,
એ અનંત એનો એનો કેમ કે એને શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ છે અને એ જે આત્મા છે શુદ્ધ આત્મા છે એની અંદર કેટલું સામર્થ્ય છે કેટલું બળ છે કે ગમે તેવા ગાઢા કર્મ હોય પણ એનો ભૂક્કો બોલાવવાની એનામાં શક્તિ છે આ સામાયિકમાં અને એના માટે આ શુદ્ધ સામાયિકને માટે જ્ઞાની પુરુષના વચનો સાંભળી સાંભળી અને ગાંઠે બાંધે તો આત્માની સામાયિક થશે આને માટે થઈને જ્ઞાની પુરુષના આધારની જરૂરત છે જ્ઞાની પુરુષના વચનને ગાંઠે બાંધવા એટલે કે બળવાન કરવા મજબૂત કરવા એને પોતાના અંતકરણની અંદર ઉતારવા અને પછી તો કહે છે આ કાળમાં પણ આ સામાયિક થઈ શકશે તો હવે જે શરૂઆતની અંદર આપણે જે જોયું કે આત્મા અવસ્તુ નથી વસ્તુ છે તો હવે એ અરૂપી આત્મા છે અને એ અરૂપી આત્માની ઓળખાણ થાય કેવી રીતે આપણે જેને જોઈ નથી શકતા એની ઓળખાણ થાય કેવી રીતે તો કૃપાળુદેવ કહે છે કે મોક્ષનો ઉપાય અનુભવ ગોચર છે જેમ અભ્યાસે અભ્યાસે કરી અને આગળ જવાય તેમ મોક્ષ માટે પણ છે આત્માનો આત્માની ઓળખાણ એના અનુભવથી જ થવાની એક વખત આત્માનો અનુભવ થયો એટલે કે મિથ્યાત્વ ગયું અને આત્માનો અનુભવ થયો એટલે એને અંદરથી આંતરિક રીતે એટલું બધું પરિવર્તન થઈ જાય એને પોતાને જ એટલી બધી શાંતિ મહેસૂસ થાય અંદરથી એટલો બધો એનો આનંદ આવે કે એને પછી કોઈ પણ સંસારની વાત છે એમાં રસ અને રુચિ જ ન રહે એના બધા સંસારી ભાવો પણ બધા મંદ થવા માંડે અને પછી એમ કરતાં કરતાં સંસારી ભાવો જાય પણ એ અનુભવ ગોચર છે એટલે કે ખરેખર એ અનુભવથી જ પ્રાપ્ત કરી શકાય એમ છે અને એના માટે હકીકતની અંદર જીવે બરાબર જ્ઞાની પુરુષ જેમ કે એ પ્રમાણે આરાધના કરતા જવી જોઈએ અભ્યાસ કરતા જવા જોઈએ અને પોતે ભલે અજ્ઞાન ભૂમિકામાં છે પણ એમાં પણ એને પ્રગતિ કરતાં 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 છેક આ મિથ્યાત્વની ગ્રંથિ છે એ ગ્રંથિની નજીક પહોંચે અને નજીક પહોંચ્યા પછી એ ગ્રંથિને છેદી નાખે ત્યારે એને આત્માની ઓળખાણ થાય એટલે આ બધું આગળ વધતો જાય અભ્યાસ વધતો જાય અને એ પોતાનું કાર્ય સાધતો જાય જ્યારે આત્મા કંઈ પણ ક્રિયા કરે નહીં ત્યારે અબંધ કહેવાય ત્યાં સુધી તો જીવ છે ને બંધન કૈરા જ કરે છે સતત જીવને અંદર કંઈ ને કંઈ ક્રિયા ચાલે છે ભલે એમને એમ શાંતિથી આમ બેઠો હોય તો પણ મનથી એનું કાંઈ ને કાંઈ ચાલ્યા જ કરતું હોય કાંઈ ને ચાલ્યા કરતું એ બધેથી આત્માનો ઉપયોગ છૂટી અને પોતાના આત્મ સ્વરૂપની અંદર એ ઉપયોગ સ્થિર થાય ત્યારે એની બધી જ ક્રિયા બંધ થઈ જાય બાહ્ય ક્રિયા કોઈ ક્રિયા ન રહે અને એ વખતે આત્માને કર્મનું બંધન નથી થતું એ અબંધ અવસ્થા પ્રાપ્ત કરે છે પુરુષાર્થ કરે તો કર્મથી મુક્ત થાય અનંતકાળના કર્મ હોય અને જો યથાર્થ પુરુષાર્થ કરે તો કર્મ એમ ન કહે કે હું નહીં જાઉં બે ઘડીમાં અનંત કર્મો નાશ પામે છે આત્માની ઓળખાણ થાય તો કર્મ નાશ પામે આ આત્માની ઓળખાણ મૂળ તો હકીકતની અંદર શુદ્ધ માર્ગ શુદ્ધ મોક્ષ માર્ગ આત્માની ઓળખાણ પછી શરૂ થાય છે એટલે કે ચોથા ગુણ સંરક્ષણ શરૂ થાય છે કે જેની અંદર પછી એ કર્મનો ભૂક્કો બોલાવતો જાય અને જે ચારિત્ર મોહનીય કર્મ છે એની સામે બરાબર એ મુકાબલો કરી અને ન રાગભાવ થવા દે ન દ્વેષભાવ થવા દે આવી એની પરિસ્થિતિ હોય પણ એના માટે પુરુષાર્થ જોઈએ હવે આપણે તો અનાદિકાળથી અનંતા કર્મો બાંધતા જ આવ્યા છીએ ને તો એ અનંત કાળના કર્મો હોય પણ જો યથાર્થ પુરુષાર્થ કરે તો કર્મ એમ ન કહે કે હું નહીં જાઉં
કર્મનું કાંઈ ચાલે નહીં ત્યાં. એટલી બધી પુરુષાર્થની અંદર, એટલે શુદ્ધ ભાવ અને પુરુષાર્થ એમાં આ શક્તિ છે. એટલે ટૂંકમાં તો આત્માની ઓળખાણ થાય તો જ કર્મો ખપે, કર્મો જાય. હવે પ્રશ્ન, સમ્યક્ત્વ સાથી પ્રગટે, આ સવાલ છે. આપણે આટલી વાત કરી એની અંદર મિથ્યાત્વને કાઢવું અથવા તો અજ્ઞાનને કાઢવું, અને અજ્ઞાનને કાઢીએ એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. તો એ સમ્યક્ત્વ સાથી પ્રગટે, તો ઉત્તર, આત્માનો યથાર્થ લક્ષ થાય તેથી એ સમ્યક બે પ્રકારના છે, વ્યવહાર અને પરમાર્થ. સદ્ગુરુના વચનને સાંભળવું, તે વચનનો વિચાર કરવો, તેની પ્રતીતિ કરવી, તે વ્યવહાર સમ્યક્ત્વ, અને આત્માની ઓળખાણ થાય તે પરમાર્થ સમ્યક્ત્વ. તો જે શરૂઆતમાં આપણે આમાં સદ્ગુરુ ઉપર મહત્ત્વ આપ્યું, પણ સદ્ગુરુની અંદર સતદેવ અને સતધર્મ સમાઈ જાય છે. એટલે જીવ સતદેવ, સતગુરુ અને સતધર્મ પ્રત્યે શ્રદ્ધા કરે છે એટલે એને વ્યવહારે સંકિત છે. આ સંકિતનું ફળ શું? તો કે પરમાર્થે જે સંકિત છે એનું જે ફળ છે ને એ જ વ્યવહાર સંકિતનું ફળ છે. એટલે તો કે એ ભીવ, એ જીવ જો એની શ્રદ્ધા એકદમ બળવાન હોય અને જીવન પર્યંત એની શ્રદ્ધા બરાબર ટકી રહે તો એ જીવ અવશ્ય 15 ભવની અંદર મુક્ત થાય. બીજું, એને દેવગતિ અને મનુષ્ય ગતિ સિવાય ત્રીજી ગતિ ન હોય. આ સમ્યક્ત્વનું ફળ છે, વ્યવહાર સમ્યક્ત્વનું ફળ. જ્યારે પરમાર્થ સમ્યક્ત્વ છે એની અંદર તો આત્માની ઓળખાણ છે, એટલે એને તો કર્મોના ભૂકા બોલાવીને આગળ જ વધવાનું છે. અને એ તો 5-7 ભવની અંદર તો મુક્ત થવાનો, અને કદાચ કોઈ કારણસર ક્યાંક અટકી ગયો તો 15 ભવની અંદર તો એ અવશ્ય મુક્ત થાય જ. અંતકરણની શુદ્ધિ વિના બોધ અસર પામતો નથી, માટે પ્રથમ અંતકરણમાં કોમળતા લાવવી, વ્યવહાર અને નિશ્ચય એ આદિની મિથ્યા ચર્ચામાં નિરાગ્ર રહેવું, મધ્યસ્થ ભાવે રહેવું, અને આત્માના સ્વભાવને જે આવરણ તેને જ્ઞાનીઓ કર્મ કહે છે. અંતકરણની શુદ્ધિ પછી આ આખા માર્ગની અંદર આંતરિક શુદ્ધિ જોઈએ છે. એટલે કે પોતાના વિષય કષાયો પાતળા પડતા જવા જોઈએ, જતા જ, અને એની સામે બીજા ગુણો પ્રગટતા જવા જોઈએ, અને શુદ્ધ ભાવ અંદર આવતો જવો જોઈએ. જેમ જેમ અંતકરણ શુદ્ધ થતું જાય ને એમ આ જે બોધ વચનો છે ને એ વચનો યથાતથ્ય સમજાય, એનો પરમાર્થ છે ને એ બરાબર ઊંડાણથી સમજાય, અને એ સમજી અને પછી એ પોતાના આચરણમાં લાવી શકે. પણ એના માટે અંતકરણ શુદ્ધ હોવું જોઈએ. એટલે અંતકરણની શુદ્ધિ વિના બોધ અસર પામતો નથી, માટે પ્રથમ અંતકરણ કે જેની અંદર કોમળતા લાવી, અને બાકી તો અત્યારના જીવ છે ને એ વ્યવહાર અને નિશ્ચય એની અંદર જ અટવાયેલો છે. નિશ્ચયવાળા કે અમે જ સાચા, પણ નિશ્ચયવાળા છે એ વ્યવહારથી જે પોતાનું આત્મિક ઘડતર કરવું જોઈએ પ્રાથમિક ભૂમિકાનું એ નથી કરતા હોતા, અને વ્યવહારવાળા એમ જ માને છે કે અમે જે કરીએ છીએ ને એટલાથી અમારો મોક્ષ થઈ જવાનો. એટલે કૃપાળુદેવે તો શરૂઆતની અંદર જ એ વાત આત્મસિદ્ધિની કડીમાં દર્શાવેલી છે. આ ચર્ચામાં આપણે પડવું જ નહીં, મધ્યસ્થ ભાવે રહેવું. બાકી તો આપણા આત્માને જે આવરણ કરે ને એ જ કર્મ છે. હવે સમ્યક્ત્વની વાત થઈને તો સાત પ્રકૃતિ ક્ષય થાય ત્યારે સમ્યક પ્રગટે. હવે કૃપાળુદેવ સમ્યક્ત્વ માટે વિશેષ ઊંડાણથી કહે છે કે આ જો સમકિત પ્રાપ્ત કરવું હોય તો સાત પ્રકૃતિ જવી જોઈએ. એમાં અનંતાનુબંધી કષાય, કે જેમાં ક્રોધ માન માયા અને લોભ આવી જાય, આ ચારેય અનંતાબંધી. મિથ્યાત્વ મોહનીય, કે જેમાં આ શરીર એ જ હું એવી જે માન્યતા છે એવી ભ્રાંતિ છે એ મિથ્યાત્વ મોહનીય. મિશ્ર મોહનીય, પછી મિશ્ર સમજણ, અને સંકિત મોહનીય. આ સાત ક્ષય થાય ત્યારે સમ્યક્ત્વ પ્રગટે. હવે આ જે પ્રકૃતિ છે એ પણ સમજાવી છે કે કસાય તો
अनंत अनुबंधी क्रोध मान माया लोभ कीधु ने ये कसाय तो कसाय ते शू हम जो कसाई नी व्याख्या अपने क्रोध मान माया लोभ ने कसाय कही छे ने आमा कृपणदेव शू कहे कि सत्पुरुषों मड़िए जीव ने ते बतावे कि तू जे विचार कर्या विना करिए जाए छे तेनाथी कल्याण नथी छता ते करवा माटे दुराग्रह राखे ये कसाय કેટલી બધી આમ આમ વ્યાખ્યા પછી બહુ ઊંડાણથી આપણે સમજીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે જ્યારે આપણી સમજણ હોય એની સાથે પણ સુમેળ થાય આ કસાય થયો પછી મિથ્યાત્વ મોહનીય તો ઉન્માર્ગને મોક્ષ માર્ગ માને અને મોક્ષ માર્ગને ઉન્માર્ગ માને તે મિથ્યાત્વ મોહનીય આપણે એમ કહ્યું કે બે શરીર એ જ હું એવી જે ભ્રાંતિ છે એને મિથ્યાત્વ મોહનીય છે અને એ ઉપરાંત આ બીજી વ્યાખ્યા કે જે ઉન્માર્ગ છે જેનાથી જીવનું ક્યારે પણ કલ્યાણ થવાનું નથી એને મોક્ષ માર્ગ માને અને મોક્ષ માર્ગને ઉન્માર્ગ માને હવે મિશ્ર મોહનીય કે ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં માટે માર્ગ બીજો હોવો જોઈએ એવો જે ભાવ તે મિશ્ર મોહનીય આત્મા આ હશે એવું જ્ઞાન થાય તે સમ્યક્ત્વ મોહનીય હશે એટલે હજુ આમ હશે કે નહીં એમ અંદરના ભાવ છે આમ ચોક્કસપણે ખાતરી નથી કે આત્મા આમ હશે આ સમ્યક્ત્વ મોહની અને આત્મા આ છે એવો નિશ્ચય ભાવ એ સમ્યક્ત્વ જ્ઞાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય અને રાત દિવસે અપૂર્વ જોગ સાંભળ્યા કરે તો સાચી ભક્તિ થાય હવે આની અંદર ભક્તિ જ્ઞાન માર્ગની સાથે ભક્તિ માર્ગનું મહત્ત્વ હંમેશા કૃપાળુદેવ દર્શાવતા હોય છે એટલે એમાં જ્ઞાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય કે આ આત્મા આ જ્ઞાની મહાત્મા જ છે અને બરાબર ખાતરી પોતાને અંતકરણથી ખાતરી થાય અને રાત દિવસે અપૂર્વ જોગ સાંભળ્યા કરે તો એ જીવને સાચી ભક્તિ થાય નિયમથી જીવ કોમળ થાય છે દયા આવે છે મનના પરિણામો ઉપયોગ સહિત જો હોય તો કર્મ ઓછા લાગે અને ઉપયોગ રહિત હોય તો કર્મ વધારે લાગે એટલે અંતકરણ કોમળ કરવા શુદ્ધ કરવા વ્રત આદિ કરવાનું કહ્યું છે સ્વબુદ્ધિ ઓછી કરવા નિયમ કરવો નહીં સ્વાદબુદ્ધિ ઓછી કરવા નિયમ કરવો કુળધર્મ જ્યાં જ્યાં જોઈએ છીએ ત્યાં ત્યાં જીવને આડો આવે છે તો હવે અંતકરણ કોમળ થવું જોઈએ અને તો જીવની અંદર આ દયા નામનો ગુણ આવે અને એના માટે થઈને આપણા જે મનના પરિણામ છે એ ખૂબ જાગૃતિપૂર્વક ઉપયોગ સહિતના હોવા જોઈએ જો ઉપયોગ સહિત હોય તો એ આમ એવો કર્મનો ઉદય આવે એવી પરિસ્થિતિમાં જીવ આવી જાય કે જાણે એનાથી ક્રોધ થઈ જશે પણ બરાબર ઉપયોગ રાખીને ક્રોધને ન થવા દે તો કર્મ ન લાગે અને અથવા તો બહુ હળવા કર્મ લાગે એટલે મનના પરિણામો ઉપયોગ સહિત જો હોય તો કર્મ ઓછા લાગે અને ઉપયોગ રહિત હોય તો કર્મ વધારે લાગે અને એના માટે થઈને અંતકરણ કોમળ કરવા હવે બધા વ્રત વગેરે બધા કરે છે તો એ વ્રત સેના માટે તો કે અંતકરણને કોમળ કરવા માટે વ્રત થવા જોઈએ પછી નિયમ વ્રત પછી નિયમ તો સ્વાદ બુદ્ધિ ઓછી કરવા નિયમ હોવો જોઈએ અને આ કુળધર્મ કે લગભગ બધાને એ કુળધર્મ બધે આડો આવતો હોય છે એમ જ માને છે કે હું મને જે મારા બાપ દાદાના વખતથી ચાલ્યો આવતો ધર્મ છે એ ધર્મની મને પ્રાપ્ત થાય છે એ જ સાચો છે આ કુળધર્મથી જીવો અટકેલા હોય છે આમ તો સમય થોડો વધારે થઈ ગયો છે પણ હું એક અનુભવનો દાખલો કહું કે અમારા એક મુમુક્ષુ પરદેશના મુમુક્ષુ અને એમના એક બેનપણી પારસી આમ બંનેની ધર્મની લાગણી કરી એકબીજા સાથે સ્વાધ્યાય સત્સંગ પણ કરે અને મુમુક્ષુ પાછા લંડનના એટલે એકબીજાના ઘરે ઉતરવાનું પણ થાય એ લોકોને
એમ એકબીજાના સાથેનો આ બેનપણાનો સંબંધ. પણ એ કે હું છે ને બધી જગ્યાએ સ્વાધ્યાય સાંભળવા જાઉં, મને સ્વાધ્યાય સાંભળવો પણ બહુ ગમે. પણ મારી મમ્મીએ એમ કીધું છે કે આપણો ધર્મ મૂકીને કાંઈ બીજું નહીં કરવાનું. હવે આ જે કુળધર્મ છે એ કુળધર્મ આમ કેવો ગાઢો હોય છે એ વાત થઈ. બસ તો આ રીતે આમ આ જે કૃપાળુદેવનો ઉપદેશ છે એમાં સમ્યક્ત્વની વાત કૃપાળુદેવે અલગ અલગ રીતે દર્શાવેલી છે. બસ તો એ રીતે મેં થોડોક સમય વધારે લીધો, ખાલી બે પાનાનો જ આ ઉપદેશ છે કૃપાળુદેવનો, પણ થોડોક વધારે વિશેષ વખત થયો. બસ અહીંયા હું પૂરું કરું છું. સદગુરુ દેવકી જય.